ઇતિહાસના સંશોધક મિત્રોને જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના રામ રામ. આજે આપને ઇતિહાસ લખવાના સાધનોમાં દેશી રજવાડાના વાર્ષિક રિપોર્ટનો પરિચય કરાવવો છે, જેને ટૂંકા નામે એડીએમ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપને કોઈ દેશી રાજ્યને બરાબર સમજવું હોય, એનો પ્રમાણભૂત ઇતિહાસ લખવો હોય તો તમારે આ એડીએમ રિપોર્ટ અવશ્ય તપાસવા જ પડે. બાકી એના વિના એ રાજ્યનો ઇતિહાસ અધૂરો અને રાજ્યને અન્યાય કરતા નીવડે. સૌ પ્રથમ આપને થશે કે આ એડીએમ રિપોર્ટ એટલે શું અને એ ક્યાંથી મળે. આ એડીએમ રિપોર્ટ ગુજરાત રાજ્યના તમામ અભિલેખાગારોમાં હોય છે, પુસ્તકાલયોમાં બહુ આ એડીએમ રિપોર્ટ વિશેની શોધખોળ કરવા જતા નહીં. એડીએમ રિપોર્ટ એટલે રજવાડાએ આખા વર્ષ દરમિયાન જે કંઈ કામગીરી કરી, બનાવો બન્યા અને રાજ્યનો આંકડાકીય અહેવાલ. આવા એડીએમ રિપોર્ટ 1904-5 થી બહાર પડતા જોવા મળે છે. મોટા રજવાડાના એડીએમ રિપોર્ટ માં માહિતી ભરપૂર હોય છે અને નાના રાજ્યોના રિપોર્ટ નાના હોય છે. જે તે સંશોધક કે વ્યક્તિએ એડીએમ રિપોર્ટમાંથી શું શું જાણી શકે છે એ પહેલા આપને જણાવું છું. રાજ્યનો ટૂંક ઇતિહાસ, જમીન, રાજ પરિવારનો પ્રવાસ, આવક જાવક, પોલીસ તંત્ર, લશ્કર, ન્યાયતંત્ર, શૈક્ષણિક વિકાસ, જેલ, મ્યુનિસિપાલિટી હોય તો મ્યુનિસિપાલિટી, વરસાદના આંકડાઓ, અનાજના ભાવ, હોર્સ બ્રિડિંગ સેન્ટર હોય તો વેપાર વાણિજ્ય, આયાત નિકાસ, આરોગ્યલક્ષી વિગતો, રસી, રોગ, હોસ્પિટલ, દર્દીઓની સંખ્યા, ઓપરેશનો, રાજ્યના વિવિધ કાયદાઓ તથા છૂટક છૂટક વિગતો તેમાંથી જાણી શકાય છે. આ ઉપરાંત આ રિપોર્ટના અંતે રાજ્યના અધિકારીઓની યાદી તથા રાજ્યના વહીવટી આંકડાઓ, આવક જાવક, વિદ્યાર્થીઓની સંખ્યા, ગુનાખોરીનું પ્રમાણ વગેરે વગેરેને લગતા પરિશિષ્ટો મૂકવામાં આવ્યા હોય છે. જે સંશોધક કે રસિકજન આવા સિલસિલાબંધ બધા જ વર્ષના રિપોર્ટ તપાસે તો રાજ્યની આર્થિક સ્થિતિ, શિક્ષણ, પોલીસ તંત્ર, આવક જાવક, વેપારમાં આયાત નિકાસ આ બધું જ એક કોઠામાં તૈયાર કરી શકે. રાજ્ય કઈ રીતે, કેવી રીતે ચાલતું હતું, રાજ્યની આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, કાયદાકીય બાબતોની બાબતો, આરોગ્યલક્ષી પ્રવૃત્તિ, એ બધું જ આ એડીએમ રિપોર્ટમાંથી જાણી શકે છે. ઘણા ખરા સંશોધકો જે પીએચડી કે એમફિલનો અભ્યાસ કરતા નથી અને કંઈક ઇતિહાસ લખે છે, એ આ એડીએમ રિપોર્ટથી પરિચિત મોટે ભાગે હોતા નથી. એટલે એનું સંશોધન મોટે ભાગે પુસ્તકો આધારિત તૈયાર થયેલું હોય છે અને જેથી એ અધકચરું પણ ક્યારેક રહેવા પામે છે. એટલે ઇતિહાસના સાચા સંશોધકે હંમેશા રાજ્યના આ એડીએમ રિપોર્ટ અવશ્ય ને અવશ્ય તપાસવા જોઈએ. હવે એની અંદર કઈ કઈ માહિતીઓ આવે છે એની વાત હું આપને જણાવી રહ્યો છું. આવા એડીએમ રિપોર્ટ જૂનાગઢ રાજ્યથી માંડીને લાઠી રાજ્ય સુધીના એડીએમ રિપોર્ટ પ્રસિદ્ધ થયેલા છે. આ એડીએમ રિપોર્ટ અંગ્રેજીમાં જ બહાર પડતા હતા. તમામ રજવાડાના આ રિપોર્ટ આ બોલનારે તપાસેલા હોવાથી એમાં એકાદ બે રિપોર્ટ જ ગુજરાતીમાં મળેલા જોવા મળે છે. હવે આપને એ જણાવું છું કે આ આઈડીએમ રિપોર્ટમાંથી આપ કઈ કઈ વિગતો જાણી શકો છો. આપ અહીં જે જુઓ છો એમાં
ભાવનગર રાજ્યના અધિકારીઓની યાદી આપેલી છે, એની નિમણૂક ક્યારે થઈ છે, એ ક્યારે નિવૃત્ત થાય છે અથવા બદલી થાય છે, કયા કયા હોદ્દેદારો રાજ્યમાં નોકરી કરતા હતા, એ આ પત્રકમાંથી આપ જાણી શકો છો. આ પત્રકમાંથી ભાવનગર રાજ્યમાં જુદા જુદા શહેરોની અંદર ગુનાખોરીનું પ્રમાણ કેવું હતું એ આપ જાણી શકો છો. અહીં આંકડાકી વિગતો આપી છે અને પાછી સાથે સાથે એના પહેલાનું વર્ષ અને આ ચાલુ વર્ષ બંનેની તુલના પણ કરવામાં આવેલી છે. તો આ દ્વારા તમે રાજ્યની ન્યાયતંત્રના ક્ષેત્રે કેવી પરિસ્થિતિ હતી એ વાત જાણી શકો છો. આ ખૂબ અગત્યના એક દસ્તાવેજો છે. રાજ્યના એડીએમ રિપોર્ટમાંથી બીજી બાબતો એ જાણી શકાય છે કે રાજ્યની અંદર ચીજ વસ્તુઓના ભાવ દર વર્ષે કયા કયા પ્રકારના રહ્યા છે. ભાવ વધ્યા છે તો એની પાછળનું કારણ દુષ્કાળ હોય અથવા યુદ્ધ ચાલતું હોય એવી પરિસ્થિતિ વખતે ભાવ વધતા જોવા મળે છે. એટલે સિલસિલાબંધ આવા પત્રકો આપણે તપાસવા જોઈએ. તો રાજ્યની આર્થિક પરિસ્થિતિ શા માટે બગડી છે એ આપણે આના દ્વારા સમજી શકીએ છીએ. આ રિપોર્ટની અંદર જે પત્રકો આપવામાં આવેલા છે એ ઓફિશિયલી રેકોર્ડ ઉપરથી પ્રથમ કક્ષાના સાધનો ઉપરથી તૈયાર કરેલા હોય છે. રાજ્ય દ્વારા કેટલી સ્કોલરશીપો આપવામાં આવતી હતી એ અહીં દર્શાવવામાં આવી છે કે રાજ્ય આટલા આટલા નામની આવી આવી સ્કોલરશીપો આટલી સંખ્યામાં વિદ્યાર્થીઓને આ વર્ષ દરમિયાન આપતા હતા તે તમે આ પત્રકમાંથી જાણી શકો છો. એટલે જેણે રાજ્યની શૈક્ષણિક પરિસ્થિતિને માપવી હોય, સમજવી હોય, એને માટે આ પત્રક ખૂબ જ અગત્યનું રહ્યું છે. આ પછી તમે જે આ પત્રક જોઈ રહ્યા છો એની અંદર રાજ્યની સ્કૂલો કઈ કઈ સ્કૂલ હતી, એ સ્કૂલમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ કેટલું હતું, કેટલા દીકરા દીકરીઓ ભણતા હતા એની ટકાવારી અને વિદ્યાર્થીઓની સંખ્યા અને શાળા કોલેજોનું પ્રમાણ પણ આપ અહીંથી જાણી શકો છો. આ પછીનું આ પત્રક આપણે જોઈ રહ્યા છીએ એમાં હાઈસ્કૂલ, પછી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ, બોયઝ સ્કૂલ, સંસ્કૃત પાઠશાળા, ઉર્દુ સ્કૂલ, ગ્રાન્ટીન એડ વર્નાક્યુલર સ્કૂલ મહુવા, એ બધા વિશે જાણી શકો છો. અહીં તમે જે ટેબલ જુઓ છો એની અંદર ભાવનગર, સિહોર, મહુવા એ બધા વિસ્તારની અંદર વરસાદ ક્યારે ક્યારે કેવી રીતે પડ્યો હતો, કેટલા ઇંચ પડ્યો હતો એ પણ આપ આ એડીએમ રિપોર્ટ દ્વારા જાણી શકો છો. તો એડીએમ રિપોર્ટ જે તે રાજાના સમયના બધા જ એક સાથે એકઠા કરવાથી, એનો અભ્યાસ કરવાથી રાજ્ય આખું કેવી રીતે ચાલતું હતું, કેવી પરિસ્થિતિ હતી, જે ઇતિહાસનો સંશોધક સમજી શકે છે. જો ઇતિહાસનો સંશોધક આ તમામ એડીએમ રિપોર્ટનો બરાબર અભ્યાસ ન કરે તો રાજ્યને અન્યાય થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ઘણી વખત સંશોધકને સિલસિલાબંધ પૂરતા એડીએમ રિપોર્ટ ન મળે, અથવા મળતા હોય છતાં સંશોધક જ્યારે આળસ કરે અને એડીએમ રિપોર્ટ ન તપાસે ત્યારે તેનું સંશોધન અધૂરું, ખામીભર્યું અને રાજ્યકર્તાને અન્યાયકર્તા નીવડે છે અને એ પોતાનો ઇતિહાસ ધર્મ ચૂકી જાય છે અને ભવિષ્યનો સંશોધક આટલી અધૂરી માહિતી રાખીને ઇતિહાસ આગળ ને આગળ લખતા જ જાય છે.